નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 4 વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ, એમાં આગળના વિડીયોમાં આપણે 7 નંબર સુધીની એક્સરસાઇઝ જોઈ. હવે અહીંયા એક્સરસાઇઝ નંબર 8, આપેલા શબ્દો માટે કોઈ પણ બે વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો. તો પહેલું જ છે બિગ. બિગ એટલે મોટું. હવે આમાં ત્રણ ઓપ્શન આપેલા છે, એલિફન્ટ, માઉસ અને હોર્સ. પ્રાણી વિશે વાત કરી, આમાં જે મોટા પ્રાણીઓ હોય એના નામ અહીંયા લખવાના. તો હાથી એ મોટું પ્રાણી છે, માઉસ એટલે ઉંદર જે નાનું છે, અને હોર્સ એટલે ઘોડો, ઘોડો એ મોટું પ્રાણી છે, એટલે એ બેના નામ અહીંયા આપણે લખીશું, એલિફન્ટ અને હોર્સ. ત્યારબાદ સ્મોલ. સ્મોલ એટલે જે નાના પ્રાણીઓ હોય એના વિશેની અહીંયા વાત કરેલી છે. તો માઉસ, ડોંકી અને રેબિટ. માઉસ એટલે ઉંદર, ડોંકી એટલે ગધેડો, અને રેબિટ એટલે સસલું. તો આમાંથી જે નાના પ્રાણીઓ હોય એની અહીંયા આપણે લખવાનું છે. તો માઉસ એ નાનું પ્રાણી છે, અને રેબિટ એટલે સસલું, જે નાનું પ્રાણી છે તેનું આપણે અહીંયા નામ લખીશું. ત્યારબાદ ટોલ. ટોલ એટલે ઊંચું, અને અહીંયા કોકોનટ ટ્રી, રોઝ પ્લાન્ટ, બનિયન ટ્રી ત્રણ વિશે વાત કરેલી છે. હવે કોકોનટ ટ્રી ઊંચું હોય, બરાબર, જે ઝાડ હોય એ રોઝ પ્લાન્ટ એટલે છોડ, છોડ કરતાં ઝાડ મોટું હોય, એટલે અહીંયા જે ઝાડના નામ છે તે અહીંયા ઊંચું હોય એનું અહીંયા નામ લખવાનું છે, કોકોનટ. શોર્ટ, જે નાનું હોય, શોર્ટ એટલે નીચું હોય એના વિશે અહીંયા વાત કરેલી છે. તો રોઝ પ્લાન્ટ, કોકોનટ ટ્રી અને તુલસી પ્લાન્ટ. તો આપણા ઘરે તુલસીનો તો છોડ છે, તો કેવો છે છોડ, નાનો છે. ગુલાબનો છોડ જોયો હોય એ પણ નાનો હોય, અને કોકોનટ ટ્રી એટલે ઝાડ એ આ બે છોડ કરતાં ઊંચું હોય, એટલે અહીંયા રોઝ પ્લાન્ટ અને તુલસી પ્લાન્ટ. ત્યારબાદ છે લોંગ, એટલે લાંબી વસ્તુઓના નામ લખવાના છે. તો પેન્સિલ, ઇરેઝર અને પેન. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે લાંબી વસ્તુ કઈ છે, તો પેન્સિલ અને પેન. ત્યારબાદ હેવી. હેવી એટલે ભારે વસ્તુઓના નામ લખવા. તો બેગ, પોટ અને રીબન. રીબન એટલે માથામાં નાખવાની રીબીન, બરાબર. અને બેગ અને પોટનો વજન રીબીન કરતા વધારે હોય, એટલે અહીંયા આપણે લખીશું બેગ અને પોટ. ત્યારબાદ લાઇટ. લાઇટ એટલે હલકી વસ્તુઓ. તો ઇરેઝર એટલે રબર, ચેર એટલે ખુરશી, અને ચોક એટલે બોર્ડ ઉપર લખવાનો ચોક. તો આમાંથી બે, આ બંનેમાંથી જે હલકી વસ્તુ હોય એના નામ અહીંયા લખવાના. તો ઇરેઝર અને ચોક. ત્યારબાદ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. તો ટી, આઈસ અને આઈસક્રીમ. તો આમાંથી ઠંડી વસ્તુઓના નામ લખવાના. તો ચા તો ગરમ હોય, આઈસ એટલે બરફ તે ઠંડો હોય, અને આઈસક્રીમ તો બાળકો આપણને ખ્યાલ જ છે કેવો હોય, ઠંડો હોય. તો જે ઠંડી વસ્તુ છે એના અહીંયા નામ લખવાના, આઈસ અને આઈસક્રીમ. ત્યારબાદ હોટ. હોટ એટલે ગરમ વસ્તુઓના નામ લખવાના છે. તો આઈસક્રીમ, ટી અને કોફી. તો આમાંથી ગરમ વસ્તુઓ કઈ છે, તો આઈસક્રીમ તો ઠંડો હોય, ચા કોફી ગરમ હોય, એટલે અહીંયા ગરમ વસ્તુઓમાં આવશે ટી અને કોફી. હવે એક્સરસાઇઝ નંબર 9, ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો ભાઈ અહીંયા પહેલું જ ચિત્ર આપ્યું છે, તો તમને ખબર જ હશે બાળકો પાસે શેનું ચિત્ર છે, બોલનું ચિત્ર છે. અને અહીંયા આપણને પૂછ્યું કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બોલ છે કે બેટ છે કે બોલ. તો આ શેનું ચિત્ર છે, બોલનું. તો અહીંયા આપણે લખીશું બોલ. પછી કીધું છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા, રાઉન્ડ કે સ્ક્વેર. તો રાઉન્ડ એટલે ગોળ અને સ્ક્વેર એટલે ચોરસ. તો આ બોલ કયા પ્રકારનો છે, તો રાઉન્ડ એટલે ગોળ છે. તો અહીંયા આપણે લખીશું રાઉન્ડ. ત્યારબાદ આ શેનું ચિત્ર છે, તો કેળાનું ચિત્ર છે. કેળાને ઇંગ્લિશમાં કહેવાય બનાના.
અને અહીંયા પૂછ્યું કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો શું આવે? બનાના કે બ્રિંજલ? બ્રિંજલ એટલે રીંગણ અને બનાના એટલે કેળું. તો જે ચિત્ર હોય એના વિશે અહીંયા લખવાનું કે ભાઈ બનાનાનું ચિત્ર છે. પછી લખ્યું છે કે ઈટ ઇઝ ખાલી જગ્યા પર્પલ કે યલો. પર્પલ એટલે જાંબુડિયા રંગનું અને યલો એટલે પીળું. તો બાળકો આપણને ખ્યાલ જ છે કે કીડું કયા રંગનું હોય? તો પીળા રંગનું. તો અહીંયા લખીશું યલો. ત્યારબાદ અહીંયા આપેલું છે ટેબલનું ચિત્ર આપેલું છે અને અહીંયા તમને પ્રશ્ન પૂછ્યું છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા ચેર કે ટેબલ, તો શેનું ચિત્ર આપેલું છે? તો ટેબલનું ચિત્ર આપેલું છે. તો અહીંયા આપણે લખીશું ટેબલ. પછી પૂછ્યું કે ઇટ ઇઝ ખાલી જગ્યા સ્ક્વેર કે રેક્ટેંગલ. સ્ક્વેર એટલે ચોરસ અને રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો જુઓ બાળકો, આ ટેબલ કેવું છે? તો સામસામેની બાજુઓ અહીંયા સરખી છે. જ્યારે ચોરસમાં બધી બાજુઓ સરખી હોય અને લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય એને લંબચોરસ કહેવાય, અને બધી બાજુ સરખી હોય એને શું કહેવાય? ચોરસ. તો અહીંયા શું આવશે? રેક્ટેંગલ. ત્યારબાદ અહીંયા ટામેટાનું ચિત્ર આપેલું છે બરાબર, અને અહીંયા પૂછ્યું કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા પોટેટો કે ટોમેટુ. તો પોટેટો એટલે બટાકો અને ટોમેટુ એટલે ટામેટુ. તો શેનું ચિત્ર છે? તો ટોમેટો. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા બ્રાઉન કે રેડ. તો ટામેટુ કયા રંગનું હોય? તો લાલ રંગનું હોય. તો અહીંયા આવશે રેડ. ત્યારબાદ અહીંયા બ્લેક બોર્ડનું ચિત્ર આપ્યું છે અને તમને પૂછ્યું છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા વિન્ડો કે બ્લેક બોર્ડ. તો જો બાળકો, બારી તો નથી અહીંયા, વિન્ડો એટલે બારી અને બ્લેક બોર્ડ એટલે કાળું પાટિયું. તો શેનું ચિત્ર આપેલું છે અહીંયા? બ્લેક બોર્ડનું. તો અહીંયા આપણે લખીશું બ્લેક બોર્ડ. પછી પૂછ્યું છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા. તો તમે બોર્ડ જોયું હોય તો એ બહુ લાંબુ હોય, સામસામેની બાજુઓ સરખી હોય, તો એ કયું કહેવાય? તો ઇટ ઇઝ અ રેક્ટેંગલ. પછી પૂછ્યું છે કે આ કાગડાનું ચિત્ર આપ્યું છે અને તમને પૂછ્યું છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા સ્પેરો કે ક્રો. તો સ્પેરો ચકલી છે પણ અહીંયા કાગડાનું ચિત્ર આપેલું છે, તો કાગડાને ઇંગ્લિશમાં કહેવાય ક્રો. પછી પૂછ્યું છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા તો વ્હાઈટ કે બ્લેક. તો કાગડો કયા રંગનો હોય બાળકો? તો બ્લેક રંગનો હોય. તો અહીંયા આપણે લખીશું બ્લેક. ત્યારબાદ ચિત્ર નંબર 7. આ શેનું ચિત્ર આપ્યું છે બાળકો? ધજાનું ચિત્ર આપેલું છે અને અહીંયા તમને પૂછ્યું કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા ફ્લેગ કે શર્ટ. તો આ શેનું છે? ફ્લેગ એટલે ધજા અને શર્ટ એટલે આપણે પહેરવાનો જે શર્ટ આવે એ. તો શેનું ચિત્ર આપેલું છે બાળકો? તો ધજાનું ચિત્ર આપેલું છે. તો અહીં લખીશું ફ્લેગ. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રાયેંગલ કે સ્ક્વેર. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ અને સ્ક્વેર એટલે ચોરસ. તો બાળકો, ધજા કેવા આકારની હોય? ટ્રાયેંગલ. તો અહીંયા લખીશું ટ્રાયેંગલ. પછી અહીંયા પાંદડાનું ચિત્ર આપ્યું છે અને પાંદડાને ઇંગ્લિશમાં કહેવાય લીફ બરાબર, અને અહીંયા પૂછ્યું કે ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રી અથવા લીફ. ટ્રી એટલે ઝાડ થાય અને લીફ એટલે પાંદડું થાય. પછી પૂછ્યું કે ઇટ ઇઝ ખાલી જગ્યા યલો કે ગ્રીન. યલો કે ગ્રીન. તો પાંદડું કયા રંગનું હોય? તો લીલા રંગનું હોય. હવે બાળકો, અહીંયા શેનું ચિત્ર આપેલું છે? સૂર્યનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું કે ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. સૂર્ય એક જ હોય એટલે અહીંયા ધ લગાડેલો છે. તો એસઓએન સન એટલે પુત્ર અને એસયુએન સન એટલે સૂર્ય. તો આપણે કયું સ્પેલિંગ લખવાનું? એસયુએન સન એટલે સૂર્ય. પછી પૂછ્યું કે ઇટ ઇઝ ખાલી જગ્યા રાઉન્ડ કે ટ્રાયેંગલ. રાઉન્ડ એટલે ગોળ થાય અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો સૂર્ય કેવો હોય? ત્રિકોણ હોય બાળકો? ના, સૂર્ય કેવો હોય? ગોળ. તો અહીંયા શું આવશે? રાઉન્ડ. પછી આ શેનું ચિત્ર આપ્યું છે બાળકો? તમને જોતા જ ખબર પડી જશે કે આ હાથીનું ચિત્ર આપ્યું છે અને અહીંયા પૂછ્યું કે ધીસ ઇઝ એન ખાલી જગ્યા એલિફન્ટ કે આંટ. આંટ એટલે કીડી થાય અને એલિફન્ટ એટલે હાથી થાય. તો જેનું ચિત્ર આપ્યું એનું અહીંયા આપણે નામ લખીશું. પછી પૂછ્યું કે ઇટ ઇઝ ખાલી જગ્યા સ્મોલ કે બિગ. તો હાથી કેવો હોય? તો મોટો હોય એટલે અહીંયા લખ્યું છે બિગ. ત્યારબાદ અહીંયા ચકલીનું ચિત્ર આપેલું છે
અને ચકલીને ઇંગ્લિશમાં શું કહેવાય સ્પેરો અહીં પૂછ્યું કે ધીઝ ઇઝ અ ખાઈ જગ્યા ક્રો કે સ્પેરો તો સ્પેરો પછી ઈટ ઇઝ ખાઈ જગ્યા બિગ કે સ્મોલ તો ચકલી કેવી હોય સ્મોલ ત્યારબાદ આ ચિત્ર આપ્યું છે જો અહીંયા નારિયેલનું ચિત્ર આપ્યું છે એટલે આને કહેવાય કોકોનટ ટ્રી પૂછ્યું છે કે ધીઝ ઇઝ અ ખાલી જગ્યા ટ્રી તો કોકોનટ કે મેંગો તો જો બાળકો લાંબુ છે અને પત્તા પણ અલગ છે તો એ કયું છે કોકોનટ અને ઇટ ઇઝ ખાલી જગ્યા શોર્ટ કે ટોલ શોર્ટ એટલે નીચું ને ટોલ એટલે ઊંચું તો નારિયેલનું ઝાડ કેવું હોય બાળકો ઊંચું એટલે અહીંયા લખવાનું ટોલ